વિદ્યાર્થી મિત્રો મજામાં આપણે આજે શીખીશું ધોરણ 2 માં વિષય સામાન્ય જ્ઞાન પાઠ 14 પ્રાણીઓના બચ્ચા તો પ્રાણીઓના બચ્ચાને શું કહેવાય એ વિશે આપણે આજે આ પાઠમાં ભણીશું અહીં કેટલાક પ્રાણીઓ અને તેમના બચ્ચાઓના ચિત્રો તથા નામ આપ્યા છે તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો અહીંયા આપણે પ્રાણીઓના ચિત્રો આપ્યા છે પ્રાણીઓ અને પ્રાણીઓના બચ્ચાના ચિત્રો આપ્યા છે તે આપણે ચિત્રો જોવાના અને તેને શું કહેવાય એ આપણે યાદ રાખવાનું છે તો અહીં આપણે આપ્યું છે પેલું ગાય તો ગાયના બચ્ચાને આપણે શું કહીએ છીએ અમુક લોકો જાણતા જ હશે કે ગાયના બચ્ચાને વાસરડું કહેવાય તો ગાય અને વાસરડું આ ચિત્ર શું આપ્યું છે આ ગાય કહેવાય અને એના બચ્ચાને વાસરડું કહેવાય તો બીજું ચિત્ર આપ્યું છે બિલાડી અને તેનું બચ્ચું તો બિલાડીને બિલાડી કહેવાય ને બિલાડીના બચ્ચાને આપણે શું કહીશું મીંડડું શું કહીશું બિલાડીના બચ્ચાને મીંડડું બકરી આપી છે અને બકરીનું બચ્ચું આપ્યું છે તો બકરીના બચ્ચાને આપણે શું કહીએ છીએ કે લવારું બકરીનું બચ્ચું લવારું ભેંસ આપ્યું છે અને ભેંસનું બચ્ચું આપ્યું છે તો ભેંસના બચ્ચાને આપણે શું કહીશું તો ભેંસના બચ્ચાને આપણે પાડું કહીશું પાડું અથવા પાડો પણ કહેવામાં આવે છે ભેંસના બચ્ચાને પાડું કહેવાય ખાલી જગ્યામાં પૂછાય ભેંસના બચ્ચાને શું કહેવાય તો પાડું લખવાનું અહીંયા આપણને આપ્યું છે ગધેડો અને ગધેડાનું બચ્ચું ગધેડું અને ગધેડાનું બચ્ચું તો ગધેડાના બચ્ચાને શું કહેવાય એ આપણે યાદ રાખવાનું કે શું કહેવાય ગધેડાના બચ્ચાને તો ગધેડાના બચ્ચાને ખોડકું કહેવાય અવરહવર ના થઈ જાય પેલાનું બચ્ચું પેલામ ના લખાઈ જાય એ ધ્યાન આપવાનું એટલે ગધેડું ના બચ્ચાને ખોલકું કહેવાય આગળ આપ્યું છે મરઘી તો મરઘીના બચ્ચાને શું કહેવાય મરઘીનું બચ્ચું આપ્યું છે ને તો મરઘીના બચ્ચાને શું કહેવાય પીલું તો મરઘીના બચ્ચાને પીલું કહેવાય આગળ ચિત્ર આપ્યું છે કેટુ અને કેટાનું બચ્ચું તો કેટાના બચ્ચાને શું કહેવાય કેટાના બચ્ચાઓને કેટાઓ જતા હોય તો ગાડરીઓ પ્રવાહ કહેવાય ને એમ કેટાના બચ્ચાને ગાડરું કહેવાય ગાડરીઓ પ્રવાહ એટલે કેટાના બચ્ચાને ગાડરું કહેવાય ઊંટના બચ્ચાને શું કહેવાય અહીંયા ઊંટ આપ્યું છે અને એનું બચ્ચું આપ્યું છે તો ઊંટના બચ્ચાને બોતડું કહેવાય શું કહેવાય ઊંટના બચ્ચાને બોતડું કહેવાય અહીંયા આપણને સાપ અને એનું ચિત્ર બચ્ચું આપ્યું છે તો સાપના બચ્ચાને શું કહેવાય કણો સાપના બચ્ચાને કણો કહેવાય તો કૂતરો આપ્યો છે કૂતરી અને કૂતરીના બચ્ચાને આપણે શું કહીએ તો કૂતરીના બચ્ચાને આપણે ગલુડિયું પણ કહીએ છીએ અને કુરકુડિયું પણ કહીએ છીએ ઘોડો આપ્યો છે તો ઘોડાના બચ્ચાને આપણે ઘોડાનું ચિત્ર અને એનું બચ્ચું તો ઘોડાના બચ્ચાને આપણે શું કહીએ તો ઘોડાના બચ્ચાને આપણે વસેરું કહેવાય શું કહેવાય વસેરું હાથી અને હાથીનું બચ્ચું તો હાથીના બચ્ચાનું નામ તો તમને આવડતું જ હશે નામ કે હાથીના બચ્ચાને મદનિયું કહેવાય હાથીના બચ્ચાને શું કહેવાય મદનિયું આપણે અહીંયા પ્રાણીઓના બચ્ચા જોયા તો હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું પ્રશ્ન 1 નીચે અ વિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના બચ્ચાના નામ આપ્યા છે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને અ વિભાગની વિગત સામે લખો આપણને અ વિભાગમાં પ્રાણીઓના નામ આપ્યા છે અને બ વિભાગમાં તેના બચ્ચાના નામ આપ્યા છે તેમાંથી જોઈને બ વિભાગમાંથી જોઈને એમાંથી સાચો ઉત્તર આપણે ઉત્તરમાં લખવાનો છે તો પહેલું આપ્યું છે ગાય તો ગાયના બચ્ચાને શું કહેવાય તો વાસરડું શું કહેવાય વાસરડું તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું વાસરડું બે નંબર ભેંસ તો ભેંસના બચ્ચાને શું કહેવાય પાડું 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 તો પાડું શબ્દ અહીંયા લખીશું ત્રણ નંબર ઘોડો તો ઘોડાના બચ્ચાને શું કહેવાય ઉપર ચિત્રમાં દેખાય છે કે વસેરું કહેવાય ઘોડાના બચ્ચાને તો અહીંયા લખીશું ખાલી જગ્યામાં વસેરું ચાર નંબર હાથીના બચ્ચાને મદન્યું કહેવાય તો અહીંયા આવશે હાથીના બચ્ચાને મદન્યું કહેવાય તો અહીંયા ખાલી જગ્યામાં મદન્યું પાંચ નંબર ઊંટ તો ઊંટના બચ્ચાને શું કહેવાય એમાં ભૂલ ના થાય એ ધ્યાન રાખવાનું તો બોતડું ઊંટના બચ્ચાને બોતડું
નંબર મરઘી તો મરઘીનું બચ્ચું પીલું કહેવાય હવે આ બચ્ચું પીલું તો અહીંયા ખાલી જગ્યામાં આવશે પીલું પ્રશ્ન 2 નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર શેકો મારી સાચું વાક્ય બનાવો જે ખોટો શબ્દ હોય એના પર શેકો મારવાનો અને સાચું વાક્ય બનાવવાનું 1 નંબર બકરીના બચ્ચાને લવારું ગોતરું કહેવાય તો બકરીના બચ્ચાને શું કહેવાય લવારું તો ગોતરું શબ્દ ઉપર આપણે શેકો મારીશું અને આખો શબ્દ બનશે બકરીના બચ્ચાને લવારું કહેવાય 2 નંબર ઘેટાના બચ્ચાને વસેરું ગાડરું કહેવાય ગાડરિયો પ્રવાહ કેટાના બચ્ચાને તો કેટાના બચ્ચાને તો વસેરું શબ્દ ઉપર શેકો મારીશું શબ્દ બનશે આખું વાક્ય શું બનશે કેટાના બચ્ચાને ગાડરું કહેવાય 3 નંબર કૂતરીના બચ્ચાને કુરકુર્યું વાસરડું કહેવાય તો વાસરડું તો ગાયના બચ્ચાને કહેવાય તો કુરકુર્યું શબ્દ સાચો છે તો ખોટા શબ્દ વાસરડું પર શેકો મારીશું અને શબ્દ વાક્ય બનશે કૂતરીના બચ્ચાને કુરકુર્યું કહેવાય 4 નંબર બિલાડીના બચ્ચાને મદન્યું મિંદરું કહેવાય મદન્યું તો હાથીના બચ્ચાને કહેવાય એટલે આ ખોટું શબ્દ છે એટલે એના પર શેકો મારીશું શબ્દ બનશે બિલાડીના બચ્ચાને મિંદરું કહેવાય 5 નંબર કધેરાના બચ્ચાને પાડું ખોલકું કહેવાય કધેરાના બચ્ચાને તો પાડું ના કહેવાય એટલે આના પર શેકો મારીશું ખોલકું કહેવાય તો કધેરાના બચ્ચાને ખોલકું કહેવાય 6 નંબર સાપના બચ્ચાને કણવો પીલું કહેવાય તો સાપના બચ્ચાને શું કહેવાય કણવો પીલું ના કહેવાય એટલે પીલો ઉપર શેકો મારીશું અને લખી વાક્ય બનશે સાપના બચ્ચાને કણવો કહેવાય અહીંયા આપણો પાઠ પૂરો થાય છે પ્રાણીઓના બચ્ચા આપણે હોમવર્કમાં સામાન્ય જ્ઞાનની નોટમાં લખીશું પાઠ 14 પ્રાણીઓના બચ્ચા હેડિંગ મારીને નવા પાને લખીશું સ્વાધ્યાય શું લખીશું સ્વાધ્યાયમાં લખીશું પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 સારા અક્ષરે લખવું બરાબર ને સારા અક્ષરે લખશો ને હા તો આપણે અહીંયા પાઠ પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો